नमस्कार, ग्राम रिपोर्ट में आपनुं स्वागत छे अने हुं छुं आपनी साथे हितवी। अंते जे डर हतो, जेनी संभावना हती, जेनो खौफ हतो, तेज थयो। अमे वात करी रह्या छे गुजरात ने कलंकित करनार पेपर फूड घटनानी। गुजरात में फरी एक बार जुनियर क्लार्क की परीक्षा पेपर फूटता उम्मीदवारों पर आभ फाटी पड़ू, त्यारे लाखों युवानुना गुनेगार पापीनी करम कुंडली करीशुं पर्दाफाश। जुओ खास रिपोर्ट में। गुजरात में पेपर फूटवानी परंपरा अविरत। जुनियर क्लार्क ने परीक्षा नु फूट्यू पेपर, उम्मीदवार नु तूट्यू दिल। स्ट्रॉन्ग रूम वीक, फरी पेपर लीक। पेपर लीक कायदा नी नथी कोई ने बीक। पेपर फूटे दिवस रात, तंत्र क्यारे समझशे विद्यार्थियों दर। लाखों युवानुना सपनाना सौदागरुना दरेक पापीनी कुंडली। मात्र 30,000 मां लाखों उम्मीदवारुना रुड़ाया सपना। आ छे गुजरातना लाखों उम्मीदवारुना सपनाना सौदागरो। आ छे युवानुना सरकारी अधिकारी बनवाना सपना रोड़नारा पापीओ। आ छे गुजरात ने पेपर फूड गुजरात बनावनाराओ। आ छे गुजरातनी छवि पर पेपर फोड़वानो कलंकित अने क्यारे दाग न भूसाय तेवो धब्बो लगावनारा हरामखोरो। आ एज शख्सो छे के जेमणे कमाणीनी लालचमां लाखों युवानोनी मेहनतने तार तार करी नाखी। आज आरोपीओ छे के जेमणे कायदानी कोई बीक नथी, जेमणे युवानोना सपनानो वेपलो करी पोतानुं खिस्सू फूल करवा आखोर षड्यंत्र रच्युं। गुजरातमां जुनियर क्लार्कनी परीक्षानो पेपर लीक थवानी साथे ज गुजरातनी रविवारनी सवार रोष भेर शरू थई। गुजरातनी 10 लाख जेटला उम्मीदवारो पोताना गामथी पोताना सेंटर पर परीक्षा आपवा माटे होशे होशे तो निकळ्या हता। अमुक बस स्टेन्ड पर बसनी राह जोई रह्या हता, त्यारे गुजरात पंचायत सेवा पसंदगी मंडळ द्वारा आजे वर्ग 3 जुनियर क्लार्कनी परीक्षानो पेपर फूटी जवाना समाचार वहेता थता ज सन्नाटो छवाई गयो। पेपर फूटी जता परीक्षा रद्द करवामां आवता लाखों विद्यार्थीओना सपना तो रोळाई गया। तंत्रए फरी साबित करी दीधुं छे के विद्यार्थीओनी परीक्षा लेवामां तंत्र ज फेल छे। जुनियर क्लार्कनी परीक्षानो पेपर फूटता भरती बोर्डे तो हाथ ज ऊंचा करी लीधा अने भरती बोर्डे तो एजेंसी पर ज दोषनुं ठीकरुं फोड्युं अने आगामी 100 दिवसनी अंदर फरीथी जुनियर क्लार्कनी परीक्षा योजाशे। હવે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં કોલ લેટરના આધારે ફ્રીમાં બસ સેવા કરી શકશે ઉમેદવારો, તેમ પણ જણાવ્યું। અનિષ્ટ તેમજ અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવેલ હતી, જેના પરિણામે ઉપરોક્ત ગુનો બને તે પહેલા જ આવા કૃત્યોમાં સંકળાયેલ 15 જેટલા ઇસમોની અટક કરી આગળની ઘનિષ્ઠ પૂછપરછ તથા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ મોકૂફ રાખવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે। રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાઓની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે। મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીના પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર, કોલ લેટર અને હોલ ટિકિટના આધારે ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે। કેવી રીતે પેપર થયું લીક? 30,000માં યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ। પરંતુ હાલ ચોરે અને ચોટે એક જ સવાલ છે કે આખરે તંત્રની પાછળથી કેવી રીતે
9,53,000 વિદ્યાર્થીઓના સપના રોળવાનો ખેલ રચાઈ ગયો। કેવી રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડી પૈસા કમાવાનો ખેલ રચાયો ત્યારે પેપર કાંડની એક એક હકીકત અને પેપર તોડ તમામ હરામખોરોની એક કુંડળીઓ તમારી સમક્ષ રજૂ કરીશું અને પેપર ફોડનારાઓની તમામ ખેલનો કરીશું પર્દાફાશ। જુનિયર ક્લાર્ક ની પેપર લીકની ઇનસાઇડ સ્ટોરીની સ્ક્રિપ્ટ તો 6 માસ પહેલા જ લખાઈ ગઈ હતી। 4 ટોળકીએ આ સમગ્ર પેપર કાંડ રચ્યું હતું। સૌથી પહેલા જીત નાયકની ટોળકી સક્રિય થઈ હતી। હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં આખી ટોળકીએ ખેલ રચ્યો હતો। પ્રદીપ નાયકની ટોળકી પણ હતી શામેલ, જે ઓડિશા વાળા સાગરીતો છે। જ્યારે મુરારી પાસવાનની ટોળકી પણ હતી આ ખેલમાં। તો પેપર ફોડમાં કુખ્યાત 7-8 બિહારીઓના જૂથ પણ હતા અને કેતન ભાસ્કરની ટોળકી સાથે 5 જેટલા શખ્સોનું ગુજરાતી કનેક્શન પણ સામે આવ્યું। જે રીતે અમે એક બાતમી મળી કે એ જગ્યા ઉપર લોકો ભેગા થવાના છે અને ભેગા થઈને પેપરની પછી આપ લેકર છે, તો એ જ્યારે ભેગા થયા રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ, આપ જાણો છો કે એ બધી એ બહુ શાર્પ ગેંગ્સ હોય છે, એ બહુ પહેલાથી કરીને એ બધું જાહેર નથી કરતા। લાસ્ટ મુમેન્ટ ઉપર સ્ટુડન્ટ્સને જુદી જુદી રીતથી ફક્ત આન્સર શીટ્સ બતાવીને એને યાદ કરાવીને એને રટાવીને અને પછી સીધો એક્ઝામ સેન્ટર ઉપર લઈ જવાની એની એમો હોય છે, તો એ બહુ છેલ્લી ઘડી સુધી વેઇટ કરે છે। અને મેં પણ મુદામાલના ભાગરૂપે અમને પેપર વગેરેની રિકવરી થાય એ રીતે અમે રાત્રે 1:30 વાગે એ બધી ચીજો સાથે પકડી પાડેલ હતો। હવે તમને એ જણાવીએ કે આખરે આ પાપી ટોળકીઓએ કેવી રીતે પેપર ફોડ્યું, કેવી રીતે યુવાનોનું નસીબ રોળ્યું। હૈદરાબાદ KL હાઈટેક સિક્યોર પ્રિન્ટિંગ પ્રેસની અંદરથી પેપર લીક થયું હતું। પ્રિન્ટિંગ પ્રેસમાં જ મજૂરી તરીકે નોકરી કરતા જીત નાયકે માત્ર 30,000 રૂપિયા માટે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર લીક કર્યું હતું। આ પેપર પ્રદીપે જીત પાસેથી ખરીદ્યું। જીત અને પ્રદીપ બંને ઓડિશાના છે અને એકબીજાના સંપર્કમાં હતા। પ્રદીપ પાસેથી પેપર કુખ્યાત મોરારી પાસવાન પાસે પહોંચ્યું। પ્રદીપ પાસેથી આ પેપર મોરારી પાસવાને ખરીદ્યું। બિહારનો મોરારી અને ઝારખંડનો ભાસ્કર ચૌધરી સંપર્કમાં હતા। ઝારખંડના ભાસ્કર ચૌધરી સાથે જોડાયેલી ગુજરાતની ટોળકીએ ગુજરાતમાં પેપર વહેંચવાનો ખેલ રચ્યો। મોરારી પાસવાન અને એની ગેંગના જે મિન્ટુ કુમાર છે એનો વડોદરા ખાતેના જે બીજા આરોપીઓના નામ હું અગાઉ લીધા એ લોકો સાથે સંપર્ક હતા। તો એક રીતે મોરારી અને મિન્ટુ મારફતે જે સપ્લાયર ગ્રુપ છે એ એક તરીકાથી જે રેસિપિયન્ટ એન્ડ છે આને સંપર્કમાં આવેલો। ગુજરાત કેવી રીતે પહોંચ્યું પેપર? આંધ્રપ્રદેશથી પેપર ગુજરાત પહોંચ્યું હતું। વડોદરામાં યુવક પાસેથી પેપરની કોપી મળી આવી। વડોદરામાં પેપર ખરીદનારને ભેગા કરાયા હતા, એક્ઝામિનેશન સેન્ટર ખાતે લેનારા એકઠા થયા હતા। પોલીસે પેપર અપાય તે પહેલા જ ATS એ છાપેમારી કરી મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને દબોચી લીધા। રાત્રે 1:30 વાગે ધરપકડ કરી। બીજી તરફ આરોપીઓ વડોદરામાં પેપર વેચાણ માટે આવ્યા હતા અને સયાજગંજ વિસ્તારની અપ્સરા હોટલમાં રોકાયા હતા। ન્યૂઝ 18 ની ટીમે એ હોટલ સ્થળે પહોંચી હતી। પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે એનું એપી સેન્ટર વડોદરા બન્યું છે। ત્યારે જે આરોપીઓ જે છે જે બહારથી આવ્યા હતા, ગુજરાત બહારથી, એ જે હોટલમાં રોકાયા હતા તે હોટલ પર હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે સયાજીગંજની જે હોટલ અપ્સરા છે ત્યાં આગળ રૂમ નંબર 4 ની અંદર જે છે તે આ બે આરોપી છે તે રોકાયા હતા અને હાલ હું તમને બતાવી રહ્યો છું કે હાલ ATS દ્વારા અહીં આગળથી જે હોટલના જે કાગળ જે DVR છે CCTVનું જે રજિસ્ટર છે તમામ વસ્તુઓ જે છે તે ATS દ્વારા કબજે કરવામાં આવી છે અને ATS હાલ તેને સર્ચ કરી રહી છે અને ત્યારબાદ ATS જે છે અહીં આગળથી રાત્રે આવી હતી। જ્યારે અમે હોટલના કર્મચારીઓને આરોપી અંગેની વિગત જાણી અને કેવી રીતે હોટલમાં આવ્યા હતા અને હોટલમાં કેવી રીતે ષડયંત્ર થયું તો તે સાંભળો। સાહેબ, એ રજિસ્ટર અને અમારું DVR CC કેમેરાનું પોલીસ લઈ ગઈ છે, પણ અમે ગવર્મેન્ટના રૂલ્સના પ્રમાણે જે અમારી પ્રોસેસ હોય એ પ્રોસેસ પ્રમાણે બંનેને આઈડી લીધા અને રૂમ બુક કરાવ્યો હતો। ત્યાર પછી એ લોકો 9 વાગે ત્યાર પછી 12 વાગે બહાર ગયા એ લોકો, 1/2 કલાક પછી પોલીસ પકડીને અહીંયા હોટેલ પર લઈને આવ્યા। ચેકઆઉટ ચેકિંગ કેટલા વાગે કર્યું હતું? 9 વાગે રાત્રે 9 વાગે કોણ કોણ હતા એ વ્યક્તિ? એકનું પ્રદીપ નાયક હતું અને બીજાનું નામ નરેશ મોહંતી। આ તરફ પેપર લીક મુદ્દે બાયડના પણ તાર જોડાયા। બાયડનો આરોપી કેતન બારોટની
કાળી કુંડળી ખુલી યુવાનોના ભવિષ્યને બગાડનારો વૈભવ ભોગવે છે યુવાનોનું નસીબ બગાડી કેતન બારૂટ નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવે છે બોગસ એડમિશન મામલે ખાઈ ચૂક્યો છે તે જેલની હવા દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે આરોપી કેતન દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે તે ચલાવે છે ગોરખ ધંધા 9 વર્ષથી એડમિશનના નામે ચલાવે છે તે ગોરખ ધંધા ગોરખ ધંધાથી કરેલી કાળી કમાણીના રૂપિયા વૈભવી કારની ખરીદીમાં તે ઉડાવે છે પોલીસે આરોપી કેતન બારૂટના પિતાની પણ પૂછપરછ કરી છે બાયડની મુખ્ય બજારમાં આવેલી દુકાન પર પણ પોલીસ પહોંચી હતી આરોપીના પિતા પાસેથી કેતન બારૂટને લઈને પોલીસે જવાબ મેળવ્યા જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે તેનો જે આરોપી છે કેતન બારોટ જે બાયડ પાસેનું જે ગાબટ રોડ છે ત્યાં તેનું મકાન આવ્યું છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે મારી પાછળ તમે જોઈ શકશો કે આજે બે માળનું જે મકાન છે તે આ મકાન જે આરોપી છે કેતન બારોટ જેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે વૈભવી કારોનો શોખીન વૈભવી મોજ શોખ ધરાવતો આ જે ઈસમ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અગાઉ પણ સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી દિલ્હી ખાતે તિહાડ જેલમાં તે એક માસથી વધુ સમય રહી ચૂક્યો હતો એટલે તેનો જે ઇતિહાસ છે ગુનાહિત રહ્યો છે તેવા સંજોગોમાં તેનું આ મકાન જોઈ શકો છો અમદાવાદ ખાતે પણ તે સંપત્તિ ધરાવે છે એવા સંજોગોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે એક પછી ઘટસ્ફોટ અમે કરી રહ્યા છીએ હાલ જે ઘટના સ્થળે પહોંચ્યા છે જે તેનું મકાન છે ત્યાં પહોંચ્યા છે ખાસ કરીને પરિવારજનો અહીં પણ રહે છે અમદાવાદ ખાતે પણ રહે છે બીજી તરફ ગુજરાત અને સરકારની છબી ખરડ્યા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે પેપર લીક મામલે સરકાર લાવી શકે છે કાયદો આગામી બજેટ સત્રમાં આવી શકે છે કાયદો તો પેપર લીક કેસમાં કમિટીની રચના પણ કરાઈ છે કસૂરવારોને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી આજે જે જુનિયર ક્લાર્કની એક્ઝામ તંત્ર દ્વારા જે મોકૂક રાખવામાં આવી છે જે ઘટના બની છે દુઃખદ છે અને હું નિંદા કરું છું વખોડી કાઢું છું અને અમારા સરકાર તરફથી જે કંઈ કાર્યવાહી કરવાની થાય 100% કરીશું અને જે ઘટનાની પાછળ જે તલા છુપાયેલા કે જે એની સાથે જોડાયેલા જે તત્વો છે જે જેમની માનસિકતા જે ખરાબ છે એવા તત્વો સુધી પહોંચીને એને ઝેર કરીને જો સસુરવાર જણાશે પકડાશે એમને જેલના હવાલે કરવાની જવાબદારી સરકાર જે કરશે પરંતુ અહીંયા સવાલ એ છે કે કેમ અટકતો નથી પેપર લીકનો સિલસિલો કોણ કરે છે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા વિદ્યાર્થીઓની મહેનત પર કોણ ફેરવે છે પાણી વિદ્યાર્થીઓના ગુનેગારને આકરી સજા ક્યારે જે વિદ્યાર્થીઓ રજડી પડ્યા તેમનો વાંક શું ઓગણત્રીસ જાન્યુઆરી 2023 સવારે હોંશે હોંશે પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા 9.53 લાખથી વધુ ઉમેદવારોની 2 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું ઉમેદવારોના સરકારી અધિકારી બનવાના સપના તૂટી ગયા ત્યારે આખરે માત્ર 30,000માં લાખો ઉમેદવારોનું કેવી રીતે નસીબ ફૂટ્યું ઉમેદવારો કેટલા થયા પરેશાન જુઓ આ રિપોર્ટમાં હવે અમે આ કરવા માટે અમે મજબૂત થયા છે અને તૈયાર થયા છે તો એમાંય પેપર ફૂટી ગયું તો અમારે તૈયારી જ કરવાની બસ તૈયારી જ કરો હવે અમે લોકો 4 વાગ્યાથી ઉઠી અને મારે તો લીમખેડા હતું કાલોલથી રિટર્ન થયો છું અને એમાં રિટર્નનું ભાડું વિનામૂલ્ય એવું પરિપત્ર આવ્યો છે પણ આવી ગયો હવે હું મળવાનું મને રાત અમે અહીંયા હેરાન થયા છીએ ટાઢના અને અત્યારે રાતે ખબર પડે છે કે આ પેપર કેન્સલ છે અને હાલના ગુજરાત 2016-17માં આ 23માં પેપર લીક થયું આજે સવારે વહેલી તકે અમે 5:30 પરીક્ષા આપવા નીકળ્યા હતા તો અમે પરીક્ષા સેન્ટર પર જે ખબર પડી
કે પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, તો અમારી કિસ્મત જ ફૂટેલ છે કે પેપર ફૂટી ગયું, તો અમને ખબર જ પડતી કે આગળ જતા અમારે શું થશે, અમારે કિસ્મતનું શું થશે. આજે વહેલી સવારે અમે નીકળ્યા અને સેન્ટર પર પહોંચ્યા તો અમને મેસેજ મળ્યો કે પેપર ફૂટી ગયું, તો અમને એમ લાગે છે કે પેપર ફૂટી ગયું કે અમારી કિસ્મત ફૂટી ગઈ, કંઈ ખબર જ નથી પડતી શું ચાલી રહ્યું છે. આમ વારંવાર થશે તો અમે શું કરીએ. અગ્રસ્થી આવે છે અને દસ વર્ષ છેલ્લા 10 વર્ષથી મહેનત કરીએ છીએ અને આની કડકડતી ઠંડીમાં 4 વાગ્યાને ઉઠીને આવીએ છીએ અમે. સેને સરકારનો જ હાથ છે તો જ આ પેપર ફૂટે, નકર ફૂટે જ નહીં. આ બધું છે સરકારનો જ, આ બધી જવાબદારી આ જેટલો હાથ છે ને સરકારનો છે. બાકી પબ્લિકને અંદરોઅંદર બધાવાના બંધ કરો અને સરકારને કંઈ જે કાયદે થતો હોય ને કાયદેસર કરે કામ. આ છોકરાને ને છોકરાના મમ્મી પપ્પાને હેરાન કરે, નાના નાના બચ્ચાને કોઈને હેરાન કરવાનું કામ મૂકી દે અને બીજા જનતાને બદનામ કરવાનું બંધ કરે. આ આક્રોશ આંસુ, આ વ્યથા, આ લાચારી, આ નારાજગીનું કારણ છે સપના ચકના ચૂર થવા. આ વિદ્યાર્થીઓની આંખમાં આંસુનું કારણ છે તેમની મહેનત ધોવાઈ જવી, તેમના ભાવિ પર ફરી વળેલું પાણી. તેનો આ રોષ સરકાર સામે છે, ભ્રષ્ટ તંત્ર સામે છે, સપનાના સોદાગરો સામે છે. કારણ કે આ એ જ વિદ્યાર્થીઓ છે જેઓએ સરકારી નોકરી મેળવવા માટે કેટલાય સપના જોયા હતા. આ એ જ છાત્રો છે કે જેમણે સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરી હતી. આ એ જ ગુજરાતના યુવાનો છે જેમણે પોતાના ભાવિ માટે જાત ઘસી નાખી હતી. આજે જુવાનિયાઓ છે જેના માતા પિતા પોતાના પુત્રને સરકારી નોકરિયાત તરીકે જોવા માંગતા હતા, પરંતુ ગુજરાતના ભ્રષ્ટ તંત્રના કારણે ગુજરાતના માથે ફરી એકવાર પેપર ફૂટવાનો ક્યારેય ન ભૂસાઈ શકે તેવો દાગ લાગ્યો. આ વખતે પેપર ફૂટવાનો વારો હતો જુનિયર ક્લાર્ક પેપરનો. રવિવાર સવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી. 9,53,000 ઉમેદવારો હોશે પરીક્ષા આપવાના હતા. પરીક્ષા આપવા માટે કોઈ શનિવારની રાતે જ કડકડતી ઠંડીમાંથી પોતાના સેન્ટરે પહોંચવા નીકળી ગયા હતા, કોઈ આગલા દિવસે જ પહોંચી ગયા હતા, કોઈ વહેલી સવારથી જ બસની રાહ જોઈને બસ સ્ટેન્ડમાં ઠૂઠવાઈ રહ્યા હતા, કોઈ સેન્ટર પર પહોંચી ગયા હતા. પરંતુ હજી તો સૂર્યોદય પહેલા જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાનો બોમ્બ ફૂટતા વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડ્યા. પેપર ફૂટવાના જેમ જેમ સંદેશ મળતા ગયા તેમ તેમ વિદ્યાર્થીઓમાં આક્રોશની આગ આસમાને પહોંચતી ગઈ. પેપર ફૂટતા પરીક્ષા રદ કરી દેવાતા વિદ્યાર્થીઓ પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. હું જામનગરથી આવું છું. અમે આશાઓ એ રાખીને ટકા છે. મારી માં આજે, મારો બાપ આજે, કે આજે કેટલો અરક રાખીને બેઠો છે કે આજે મારો દીકરો પરીક્ષા દેવા ગયો છે અને ગુજરાત સરકારમાં કર્મચારી તરીકે સીટ ઉપર આવશે. આજે એની આશાનો પાણી અમે ઘરે શું મોટું બતાવીએ સાહેબ. આ સરકારે પેપર ફોડી નાખ્યું, પેપર નહીં. મમ્મી પપ્પાની તો આજે એક જ અસાઈન કે અમારો દીકરો મોટો અધિકારી બને અને ગુજરાતની જનતાની સેવા કરે. પણ સાહેબ આ સરકારી લાયક અમને રહેવા નથી દીધા. કેટલીક વાર તૈયારી કરી સાહેબ, આજે અમે થાકી ગયા છીએ. ગઈકાલે રાતે 11 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ સાહેબ. આખી રાત વાંચીને મહેનત કરીને અમે આવ્યાને વારંવાર એવું થાય છે કે પેપર ફૂટી જાય છે, એના કારણે એક્ઝામ નથી આપી શકતા. સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગે ઉઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા જ ઉમેદવારોને બસ સ્ટેન્ડ સ્ટેશનને જાણ થઈ ગઈ કે પેપર તો ફૂટી ગયું.
આથી સૂચના આપવામાં આવે છે કે પરીક્ષાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે પોતાનો કોલ લેટર તેમજ ઓળખ કાર્ડ બતાવી બસમાં ફ્રીમાં મુસાફરી કરવી। परीक्षा रद्द थता अमदावाद सूरत वडोदरा राजकोट सहित राज्य भर ना बस स्टेन्ड मा उम्मेदवारोनो जमावड़ो थई गयो छे अने ठेर ठेर उम्मेदवारोना टोळा जोवा मळ्या हता। उम्मेदवारोने परीक्षा आप्या विना ज घरे परत जवानो वारो आवता आक्रोश जोवा मळ्यो। उम्मेदवारोए बस स्टेन्ड मा ज सरकार विरोधी नारा लगाव्या। उम्मेदवारोने धर्मनो धक्को तो थयो अने साथे भावी पण अंधकारमय बनी गयुं। પણ આજે વહેલી સવારે અમે નીકળ્યા અને સેન્ટર પર પહોંચ્યા તો અમને મેસેજ મળ્યો કે પેપર ફૂટી ગયું। તો અમને એમ લાગે છે કે પેપર ફૂટી ગયું કે અમારી કિસ્મત ફૂટી ગઈ, કંઈ ખબર જ નથી પડતી। આ ઉમેદવારોનો આક્રોશ શું કામ બહાર ન આવે ભાઈ? આ યુવાનો ચોધાર આંસુએ શું કામ ન રડે? આ યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે, વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે કે કમ સે કમ એક વખત સરકારી નોકરી મળી જાય, પરંતુ સરકારે તો જાણે સરકારી પરીક્ષાને તો મજાક જ બનાવી નાખી છે। પેપર ફૂટવાનો સિલસિલો અટકી જ નથી રહ્યો, પેપર જ નહીં આ ઉમેદવારોની કિસ્મત અને સપના તૂટતા રહે છે। અમુક ગરીબ વિદ્યાર્થીઓ મજૂરી કરી 25-25 હજાર રૂપિયાની ક્લાસીસની ફી ભરી તૈયારી કરતા હોય તેવા ઉમેદવારોનો પણ વિશ્વાસ તૂટી ગયો। સાંભળો આ ઉમેદવારોની વ્યથા। મહેનત હું છેલ્લા વર્ષથી અટાઈ કરું છું આ પરીક્ષાની, આની પહેલાંની એક પરીક્ષા હતી એ પણ રદ થઈ, તો હવે એમ છું કે આજુ ફેરા નહીં થાય, કંઈક પણ સરકાર આમાં કડકાઈથી પગલાં લેશે। પણ આ વખતે પણ એમ જ છું, ઘડો ફૂટી ગયો સરકારનો। 156 સીટની ભેટ આપી હતી ગુજરાતની પ્રજાએ યુવાઓએ, જે અત્યારે હાલમાં જે બેરોજગાર યુવાઓ છે એમને એમ છું કે પાછી આ સરકારને લાવીએ અને આપણું ભવિષ્ય બનશે, પણ અંધારામાં જ છે અત્યાર સુધીનું ભવિષ્ય। છોકરાઓનો અત્યારે મજાક બનાવે એવું જ છે ને, બધી પરીક્ષાના પેપર ફૂટે છે, પછી ટેટટાટ હોય કે ટેટટાટ હોય કે ડીવાયસ હોય તો ટેટટાટ છે, પછી બિન સચિવાલય છે, તલાટી છે, એવી બધી પરીક્ષાના પેપર ફૂટે છે। અને દર વખતેનો સરકારનો મૂળભૂત અધિકાર હોય એવી રીતે થઈ ગયું છે, સરકાર વિદ્યાર્થીને કેરિયર સાથે મસ્તી કરે એવું જ થાય છે। કરી 1-2 વર્ષથી સતત મહેનત કરતા આવીએ છીએ, પણ મજૂરી કરતા મા બાપ એના છોકરા માન ટિકિટ ભાડાના કરીને આવે, છોકરા નાના છોકરાને લઈને આવે, આવી રીતે પેપર ફૂટ્યા જ રાખશે, ક્યાં સુધી ફૂટ્યા રાખશે પેપર? મહેનતનું શું? અમારો સવાલનો જવાબ આપો, ક્યાં સુધી પેપર ફૂટ્યા રાખશે આમને આમ? આમાં છે ને સરકારનો જ હાથ છે, તો જ આ પેપર ફૂટે, નકર ફૂટે જ નહીં। આ બધું છે ને સરકારનો જ, આ બધી જવાબદારી આ જેટલો હાથ છે ને સરકારનો છે, બાકી પબ્લિકને અંદરો અંદર બધાવવાના બંધ કરો અને સરકારને કંઈ જે કાયદે થતો હોય ને કાયદેસર કરે કામ। આ છોકરાને ને છોકરાના મમ્મી પપ્પાને હેરાન કરે, નાના નાના બચ્ચાને કોઈને હેરાન કરવાનું કામ મૂકી દે અને બીજા જનતાને બદનામ કરવાનું બંધ કરે। વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવતા જ ઉમેદવારોમાં તો આક્રોશનો દરિયો જોવા મળ્યો, સાથે રાજ્યભરના એનએસયુઆઈએ પણ રોષ વ્યક્ત કર્યો, રોડ પર ઉતરી સરકાર હાય હાયના નારા લગાવ્યા। હાય રે ભાજપ, હાય રે વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા, ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને એનએસયુઆઈ દ્વારા નોંધાવવામાં આવ્યો આક્રોશ, પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, પોલીસે ટીંગાટોળી કરીને યુવાનોની અટકાયત કરી। તમને જણાવી દઈએ કે પેપર મોકૂફ રખાતા 9,53,000 થી વધુ ઉમેદવારોની આ મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1,181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા।